त्वमेवासी नारायणस्य स्वरूपम्, त्वमेवासी मूलाक्षरं च प्रयागम्, त्वमेवासी शास्त्री च योगी स्वरूपम्, चिरंजीव स्वामिन् शतं जीव स्वामिन्, चिरंजीव स्वामिन् शतं जीव स्वामिन्। एक रुचि, एक दिल, एक भाव, भगवत भाव थी आपणे सौ अक्षर ब्रह्म छे। पछी रह्यु कोण? एक महाराज ज रह्या, आनंद देह धारण कर्या। सौ अक्षर ब्रह्म छे अने अक्षर ब्रह्म ले एक ज आकार है महाराज। जे अक्षर ब्रह्म नु शरीर छे त्या महाराज ज होय।
सहजानंद की प्रभुता गुणातीत की गुरुता सहजानंद की प्रभुता गुणातीत की गुरुता सहजानंद की प्रभुता गुणातीत की गुरुता हो सहजानंद की प्रभुता गुणातीत की गुरुता ये अनुपम दर्शना स्वामी हरि में समाया हो सहजानंद की प्रभुता गुणातीत की गुरुता सहजानंद की प्रभुता गुणातीत की गुरुता सहजानंद की प्रभुता गुणातीत की गुरुता Shot!
गुरु हरि प्यारा, एक तारा था वो गमे। हे गुरु हरि प्यारा, एक तारा था वो गमे। तब चरण उत्पल माँ, तब चरण उत्पल माँ, तब चरण उत्पल माँ, मन मधुकर भमे। श्री हरि तमे करुणा करीने स्वामी हरि रूपे आव्या। अहो श्री हरि तमे करुणा करीने स्वामी हरि रूपे आव्या। अनंत तमने निज सुख देवा, पंथे चलाव्या। અને કા દાસના દાસ છે ને વડી જે રહેશે સત્સંગમાં, ભક્તિ એની ભલી માની સરાચી છે ના રંગમાં, એને ભાગવતી તનો મળશે. હરી એક શબ્દ બોલો. હું અક્ષર બ્રહ્મ છું, ગુણાતીત છું, દાસાનું દાસ છું. હા, દાસના દાસ, દાસના દાસ બોલો. દાસના સાધુ બનાવ્યા છે. હા, એવો પ્રશ્ન આપણા શોધવા એવા પ્રમુખ સ્વામી ને સાસરી માં બનાવ્યા તો આખા બધા આખા સત્ય હોળ ઉપર લેતો. એમ પ્રભુદાસભાઈ આપડે એવો આશીર્વાદ આપીએ છીએ કે પ્રમુખ સ્વામી જેવા થાય અને આખો હોળ સત્સંગ કરે, એકાઉન્ટ બીજા એકાઉન્ટ યુગો નવા કરે, એ બીજો આશીર્વાદ છે. કારણ કે જેમ અમારા મહાન સ્વામી પ્રગટ થયા તો કેટલા સાધુ બનાવ્યા. મહાન સ્વામી આનંદ ના મણિભાઈ દીકરા હતા, એ
ત્યારે કેટલા સાધુ હાંચવે છે તેમાં અમારા પ્રભુદાસ ભાઈ થયા. હવે અઢાર એકાંતિક કરશે એના દેહનો આશીર્વાદ છે કે એ સુખી થાય, બીજા એવા સુખી કરશે. અને કેટલા શ્રદ્ધા મળી અમારા અંતર નો બીજો આશીર્વાદ છે. બોલો સાહેબ. પતિ સ્થિતિ લય કરે વેદો સ્તુતિ ઉચ્ચરે જે નારો સુછેદ્રમાણ સમા બ્રહ્માંડ કોટિ ફરે માયા કાળ રવિ શશિ સુરગણો આજ્ઞાન લોભે ક્ષણ શરદામનાધિપતિ શ્રી સ્વામી નારાયણ વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં દ્રષ્ટિમાં ભરી દિવ્યતા નિરખતા સુદિવ્ય ભક્તો બધા હૈયે હે તબર્યું મીઠું જનને સુને હાશ્યમુખે વશુ તે શ્રીજીયો ગિરા જગુરુને નીતે નમો ગુનાદાન સાહેબ ભગતજી મહારાજ જગા સ્વામીજી એવું દાસત્વથી જીવી ગયા. શાસ્ત્રી મહારાજના સ્વધામ ગયા પછી મહાન સ્વામીજી ડૉક્ટર સ્વામીજી હજી અદભુત દાસત્વથી જીવી રહ્યા છે. આપણે બધા વડીલ સેવકો તરફ નજર રાખવાની જરૂર છે. દાસના દાસ થઈને વળી જે રહેશે સત્સંગમાં ભક્તિ અને ભલી માની રાશિષના રંગમાં આખી પરંપરાની અમને ખબર છે. મહારાજ જીવી ગયા, ગુનાતાન સ્વામી જીવી ગયા, બાલમુકુન સ્વામી જીવી ગયા, કૃષ્ણચરણ સ્વામી જીવી ગયા, ભગતજી મહારાજ જાગા સ્વામી કૃષ્ણજી અદા જીવી ગયા, શાસ્ત્રી મહારાજ જીવી ગયા, યોગી મહારાજ એવી ગરજથી જીવી ગયા. વિજ્ઞાન સ્વામીની સાથે દાસત્વથી વર્ત્યા, નિર્ગુણ સ્વામીજીની સાથે દાસત્વથી વર્ત્યા. બાપાનું એ દાસત્વ કેટલું અદભુત! આપણે તો આટલું જ ધ્યાન રાખવાનું છે કે ગુણાતીત પુરુષો જેવા દાસત્વથી જીવી ગયા, ગરજથી જીવી ગયા, અપેક્ષાથી જીવી ગયા. કોઈની માથાકૂટમાં પડ્યા સિવાય 150-200 વર્ષના ઇતિહાસમાં આપણા બાપ દાદાઓ જેવું જીવી ગયા છે, એમના તરફ નજર રહી એ માટે પ્રાર્થના કર્યા કરવાની છે. બસ 150 વર્ષના ઇતિહાસમાં આપણા બાપ દાદાઓ જે રીતે જીવી ગયા છે એ તરફ ગરજ રાખીને એવા દાસત્વથી જીવવા માટે આપણે બધા એ દ્રઢ અંતરના ઉમંગથી રુચિ રાખીને પ્રાર્થના જ કર્યા કરવાની છે. એ મહારાજ દાસભાઈ જીવાડજો,
योगी महाराज, विज्ञान स्वामी योगी महाराज, निर्गुण स्वामी जी, पैंतीस वर्ष सुधी निर्यु दासत्व 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 दासत्व, अभी परंपरा दासत्व ने से महाराज जी मौर्य ने अत्यार सुधीना गुणातीत पुरुषों सुधी ब्रह्मांस डॉक्टर साइन संभालतो तो हमारा युवा समाज में नंबर प्यारो भी जो है अपनो लागे, अभी बता बनता हता महंस डॉक्टर स्वामी जी युवा दास से निवृत्ते, युवा दास से निवृत्ते अपेक्षा रख्या शिवाय कोई पण जात नहीं, जीनियस पोते छे छता पण कोई पण जात नहीं अपेक्षा नहीं, तो आपणी परम पवित्र फरज थई पड़े छे कि कोईपण भोगे कोईपण संजोगोमां आपणे दास भावे जीवी रहीए। तमे विचार करो, योगी महाराज 18 वर्ष सुधी विज्ञान स्वामीने शास्त्री मानदाय राजी करवा माटे 18 वर्ष सुधी विज्ञान स्वामीने गोदमां डफाई जीव्या 18 वर्ष। પછી નિર્ગુણ સાહેબની સેવામાં કોઈ રહેતો નહોતો, તો જય સ્વામિનારાયણ શાસ્ત્રીમાં જે આમ નજર કરીને યોગી મહારાજ સમજી ગયા તે નિર્ગુણ સાહેબની સેવામાં જય સ્વામિનારાયણ ગૂંથઈ ગયા। આખી આપણી જીવતી પ્રણાલિકા જોઈએ તો આપણને ખ્યાલ આવે કે આપણને વર્તવાનો મન થાય જ 150-200 વર્ષના ઇતિહાસમાં એક જ દેખાય છે, દાસ ભાવે જીવી લઈએ, દાસ ભાવે જીવી લઈએ, દાસ ભાવે જીવી લઈએ। 150 વર્ષના ઇતિહાસમાં ગુનાદાન સાહેબ ભગતજીમાં જાગા સાહેબના વખતમાં નર્યું દાસ હતો, શાસ્ત્રીમાં સ્વધામ ગયા યોગી મહારાજ એના દાસત્વથી બાપ રે બાપ એવું જીવી ગયા। શાસ્ત્રીમાંના પ્રસાદીના હરિભક્તોને દંડવત કરતા, મેં તમને કંઈ જોયા નહીં, યોગી મહારાજ દંડવત કરતા, અમે મોજીદળ જતા હતા, અમે અડવાર જતા હતા, અમે વોંડર જતા હતા, પપ્પા તો દંડવત કરે ને પછી જય સ્વામિનારાયણ બધા પ્રકારની સેવા એકદમ ઉમંગથી એટલે જાતે એકલા ઉમંગથી દોડેલું ઉમંગથી ઉઠ્યા ઉઠાવી લે, આટલું જ પાકું રાખો કે દાસ ભાવે જીવી લેવું છે। 200 વર્ષના ઇતિહાસમાં બધા યુગ પુરુષો દાસત્વ 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 બધા જ યુગ પુરુષો 200 વર્ષના ઇતિહાસમાં ભગતજીમાં જાગા સ્વામી કૃષ્ણ જ્યાં દાસત્વ 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 દાસત્વ, શાસ્ત્રી મહારાજ આનંદદાયક મંદિરમાં આપણા આપણા જ મંદિરમાં શાસ્ત્રી મહારાજ પડતાલ જઈને આવ્યા અને બેઠા હતા, અને એટલામાં જય સ્વામિનારાયણ એક સાધુથી વડતાલના સાધુનું બોલે જ આવ્યું, શાસ્ત્રી મહારાજ એકદમ કે જોગી અને મારા માટે પણ કૃપા કરીને, શાસ્ત્રી મહારાજ કે મારા માટે પણ કૃપા કરીને એટલો જ ખ્યાલ આપજો, એટલો જ ખ્યાલ આપજો કે 200 વર્ષના ઇતિહાસમાં બધા દાસ ભાવે જીવી ગયા છે, બધા દાસ ભાવે જીવી ગયા છે, અને આપણે બધા અહીં બેઠા છે એટલા બધા જ, આટલો જ સંકલ્પ આપણે બધાએ કરવાનો છે। હું આનાથી નથી જીવવું, દોડથી જીવવું નથી, દમથી જીવવું નથી, પટલીથી જીવવું નથી, ગરજથી જીવવું છે। 200 વર્ષના ઇતિહાસમાં ગરજ સિવાય કશું દેખાતું જ નથી। ગોપાલ સ્વામી દાસના દાસના દાસ રાજાધિરાજ પુરુષ, ગુનાદાન સ્વામી દાસના 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 દાસ, ભગતજી મહારાજ જાગા સ્વામી કૃષ્ણજી દાસના 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 દાસ, શાસ્ત્રીમાં નિર્ગુણ સ્વામી યોગી મહારાજ દાસના દાસના દાસ, 200 વર્ષમાં એક જ
એક જ લાઈન દેખાય છે, દાસત્વ. આપણે પોતાની દાઢી ઉલવાયા છે. કોઈ જીવે કે ન જીવે, આપણે જીવી લઈએ બસ. કોઈ વર્તે કે ન વર્તે, આપણે વર્તી લઈએ. 200 વર્ષની પ્રણાલિકા આપણને આ શીખવાડે છે. ગુનાતાન સાહેબની એવી ગરજ, એવી ગરજ, એવી ગરજ. ભગતજીભા જગા સ્વામીની, કૃષ્ણજી અદાની એવી ગરજ, એવી ગરજ. શાસ્ત્રી મહારાજ જય સ્વામિનારાયણ, ભયંકર ગરજ, ભયંકર ગરજ. આનંદના મંદિરમાં શાસ્ત્રી મહારાજ બિરાજમાન હતા અને શાસ્ત્રી મહારાજ વડતાલથી જૈન આવ્યા હતા. એટલામાં એક હરિભક્તિ વડતાલના સાધુનો આમ એટલો શબ્દ બોલ્યા એટલે શાસ્ત્રી મહારાજ એકદમ કહ્યું, શાસ્ત્રી મહારાજ ગરમ થઈને બોલ્યા, વડતાલના સાધુ આપણો શું બાપ મારીને બે વર્તે છે, કેવું સરસ જીવન જીવે છે. મમ્મી વડતાલ બહુ રહ્યો શાસ્ત્રી મહારાજ કે, મને તો બધાને નર્યો પ્રેમ જ દેખાતો હતો, પ્રેમ જ દેખાતો હતો, પ્રેમ જ દેખાતો હતો. અને આપણા ગુરુ યોગી મહારાજ, એમનું તો લાઈફ તો જુઓ ભશા. વિજ્ઞાન સાહેબની સેવા કરી, નિર્ગુણ સાહેબની સેવા કરી, લીમડેના એક હરિભગતની સેવા કરી, બીમાર હતા. શાસ્ત્રી મહારાજે કહ્યું, યોગી હા સ્વામીજી, કે મોજીદાર વ્યવસ્થા કરું છું. શાસ્ત્રી શાસ્ત્રી મહારાજે કહ્યું, આખી પરંપરામાં દાસત્વ સિવાય કશું જ મળે નહીં. આપણા એ જીવતી પરંપરાના આપણે બધા સેવકો છે, ત્યારે આપણી પરમ પવિત્ર ફરજ એટલે થઈ પડે. આપણે કોઈની પાસે અપેક્ષા રાખ્યા જીવા જીવી લઈએ બસ. આપણે ટાઈમ બગાડવો નથી. આપણા બાપ દાદાઓએ 1 મિનિટ ટાઈમ બગાડ્યો નથી. પર્વતબેન ગોરધનભાઈ, જ્ઞાનપુરવાળા દેવજી ભગત, એ હરિભક્તો 1 મિનિટ ટાઈમ બગાડ્યો નથી. શાસ્ત્રી માને નિર્ગુણ સ્વયં યોગી મહારાજ 1 મિનિટ ટાઈમ બગાડ્યો નથી. આટલું બધું નર્યું જીવતું જીવતું જીવન આપણી ચારે બાજુ જ્યારે મૂકી દીધું છે, અને આપણે જ્યારે સાંભળીએ છીએ ત્યારે આપણી પરમ પવિત્ર ફરજ એટલી જ થઈ પડે કે આપણે પણ દાસભાવે જીવી રહ્યું છે. બસો વર્ષના ઇતિહાસમાં બધા એ રીતે જીવી ગયા. પર્વતભાઈ, ગોરધનભાઈ, જ્ઞાનપુરવાળા દેવજી ભગત ને પૂજો ઢોળીઓ ને બધા સ્વામિનારાયણ દાસભાવે જીવી ગયા. યોગી મહારાજ આપણા ગુરુ, નિર્ગુણ સાહેબની પ્રકૃતિ થોડી ગરમ હતી, વિજ્ઞાન સાહેબની પ્રકૃતિ ગરમ હતી, ભયંકર ગરમ હતી. 32 વર્ષ ગાળ્યા યોગી મહારાજે, 32 વર્ષ ગાળ્યા. બાપરે બાપ, આપણા બાપ દાદાઓ કેવું જીવી ગયા એનો એનો જ વિચારમાં આપણે રહેવાનું છે. આપણને ઓટોમેટિક નહીં વર્તવું હોય તો વર્તવાનું બળ મળી જશે. દાસત્વ 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 સિવાય કશું જ નહીં, કશું જ નહીં, કશું જ નહીં. પર્વતબેન ગોરધનભાઈ, જ્ઞાનપુરવા દેવજી ભગતને બધા જય સ્વામિનારાયણ, દાદા ખાસરના દરબારમાં, દાદા ખાસર બાપરે બાપ. ભગવાન સ્વામિનારાયણ કેટલું એમના દરબારમાં દરબાર ઘરમાં રહ્યા, દાદા ખાચરના દરબારમાં 1000 વર્ષના ત્યાં બોલ્યા ભગવાન સ્વામિનારાયણ. દાદા દાદા દાદા, યોગી મહારાજે એક દિવસ હસતા હસતા આનંદ મંદિરમાં કહ્યું કે શાસ્ત્રી મહારાજે આટલો ભીડો બેઠ્યો, યોગી મહારાજ વિજ્ઞાન સ્વામી આટલો બધો ભીડો બેઠો, નિર્ગુણ સ્વામી આટલો બધો ભીડો બેઠ્યો, આપણે તો ફરજ થઈ પડે છે. વિશેષ બધી વાતો કાંઈ કરવી નથી, તમને ખબર છે, છતાં આટલું આપણે પાકું રાખીએ બસ.
કોઈ વર્તે કે ન વર્તે જીવી લેવું છે. ના જીવાય તો કોઈની પાસે અપેક્ષા રાખવી નથી. આમ કેમ વર્તે છે, આમ ને આમ વર્તું જોઈએ, આ બે શબ્દ આપણી ડિક્શનરીમાં જોઈએ નહીં. બાપ દાદાઓ વર્તી ગયા, બાપ બાલ મુકુલ સ્વામી, કૃષ્ણચરણ સ્વામી, બાપ સર્વનિવાસન સ્વામી, બધા કેવા ટીમે ટીમ અહીં પ્રણાલિકાની 200 વર્ષના ઇતિહાસની પ્રણાલિકા એવી જીવતી જાગતી આપણને ભગવાન સ્વામીને નફા માટે મૂકીને ગયા ત્યારે આપણે દાસત્વથી જે સ્વામીને બોલીએ, ચાલીએ, ખાઈએ, પીએ, આનંદ કરીએ, આટલું જ વર્તી લેવું છે બસ. સવારે પૂજા વખતે પ્રાર્થના કરીએ, બપોરે જમતી વખતે પ્રાર્થના કરીએ, જમીને આરામ કરવા જઈએ ત્યારે પ્રાર્થના કરીએ કે હરિભક્તો કેટલું સરસ વર્તીને ગયા. તો આપણે બધા એ ઠરાવ કરી નાખવાનો છે, કોઈ પણ ભોગે કોઈ પણ સંજોગોમાં દાસભાવે જીવી લેવું છે, અપેક્ષા વગર જીવી લેવું છે. કોઈની પાસે કિંચિત અપેક્ષા નથી રાખવી. આમ કેમ વર્તે છે, આમ કેમ નથી વર્તો, એ શબ્દ હવે કાઢી નાખો આપણે જીવનમાંથી. 200 વર્ષના ઇતિહાસમાં બધા યુગ પુરુષો જ અદભુત જીવી ગયા, તો આપણે તો કેટલી બધી ફરજ છે. મારાના મનકામાં 4 હરિભક્તો આવ્યા, પર્વતભાઈ, ગુરધનભાઈ, જ્ઞાનપુરવાળા દેવજી ભગત, પાનવીનો ગરાશ્યો પૂંજો ડોળ્યો, ચારે ચાર હરિભગત. અમે લોકોએ બાપાને આનંદના મંદિરમાં પૂછ્યું, તે વખતે યુવકો હતા, સાધુ નહોતા થયા. અમને બાપાને પૂછ્યું, શાસ્ત્રીમાં સંબંધ અભિજ્ઞાન સ્વામી કેવું જીવી ગયા, નિર્ગુણ સ્વામી કેવું જીવી ગયા, શાસ્ત્રીમાનના હરિભક્તો કેવું જીવી ગયા, વિજ્ઞાન સ્વામી બધા સંતો કેવું જીવી ગયા. આટલો જ આપણે વિચાર કરીએ તો કોઈનું જોવાનું, જાણવાનું, વિચારવાનું બાકી ના રહે. તો બીજું વિશેષ કાંઈ કહેવું નથી, આટલું રાખજો. આપણે હું વર્તી લઉં બસ. પહેલો નંબર લાવનાર વિદ્યાર્થી, બીજો નંબર લાવનાર વિદ્યાર્થી, જે સ્વામીને જે ભણનારા છે, બીજા ક્લાસમાં શું જીવે છે અને શું વર્તે છે એ જોતા જ નથી. એટલે આપણે હવે આ વાત કાઢી નાખો, ફરીથી અમારે કરવી ના પડે. આમ કરો, આમ કરો, એ હવે બોલવું ના પડે. આખી પરંપરામાં 150 વર્ષના ઇતિહાસમાં બધા યુગ પુરુષો અદભુત જીવી ગયા. ગુણાતાન સાહેબ જીવી ગયા, દાદા ખાચર જીવી ગયા, ભગતજી મહારાજ જીવી ગયા, કૃષ્ણજી દાદા જીવી ગયા, જાગા સ્વામી જીવી ગયા, શાસ્ત્રી મહારાજ જીવી ગયા. શાસ્ત્રી બધા પરંપરાના બધા 4-5 જે વડીલ સંતો હતા એ બધા જીવી ગયા. તો આપણે બધાએ હવે બીજી માથાગુણો પડ્યા સિવાય સુહૃદ ભાવથી જીવવાનો સંકલ્પ કરી નાખીએ બસ. હવે આ એકની એક વાત ફરી કર્યા કરવી પડે ને, ગમતી નહીં. હું જ્યારથી આવ્યો છું ત્યારથી આનંદના મંદિરમાં પગ મૂક્યો અને અત્યાર સુધી જય સ્વામિનારાયણ, જીવી ગયા, જીવી ગયા, જીવી ગયા, જીવી ગયા, જીવી ગયા. તો આપણે તો ફરજ માનીને આપણે જય સ્વામિનારાયણ એક મિનિટ બગાડવી નથી. મારો પ્રશ્ન આટલો જ છે, આપણો ટાઈમ બગાડવો નથી. આપણી પાસે ટાઈમ નથી. તમે જીવવાની રૂચિ રાખશો, બાપા બળ આપ્યા સિવાય રહેશે જ નહીં, રહેશે જ નહીં, રહેશે જ નહીં. કેટલા બધા પુરુષો જીવી ગયા, ગોપાલ સ્વામી જીવી ગયા, નિત્યાનંદ સ્વામી જીવી ગયા, નિર્વિકલ્પરાનંદ સ્વામી જીવી ગયા, આત્માનંદ સ્વામી જીવી ગયા, એ પરમોસો જીવી ગયા, પછી ભગતજી મહારાજ, જાગા સાહેબ, કૃષ્ણજી એદાની લાઈનમાં બધા જીવી ગયા, પછી શાસ્ત્રી બને, એ બાપરે બાપરે બાપ, યોગી મહારાજ લાઈફ આપણને હચમચાઈ નાખે એવો બાપા જીવી ગયા. તો આપણે બધાને બીજું કંઈ લાભી કોઈની પાસે અપેક્ષા રાખ્યા સિવાય જીવવું છે બસ, દોડવું છે બસ. એક મિનિટ ટાઈમ બગાડવો નથી. રાત્રે અડધી જ્યારે સુવા જઈએ ત્યારે ભજન કરી લેવાનું, સવારે પૂજા ઉઠીને બહાર જઈએ ત્યારે ભજન કરતાં કરતાં બહાર નીકળવાનું, એક જ વિચારમાં રહેવાનું કે અત્યાર સુધીની પરંપરામાં 200 વર્ષના ઇતિહાસમાં આટલા બધા જ દાસભાવે જીવી ગયા. તો અમે બધા પ્રેમથી દાસભાવે જીવતા જઈએ, જીવતા જઈએ, જીવતા જઈએ.
આજથી અહીં બેઠા છે બધાને એક જ સંકલ્પ ઉઠવો જોઈએ, કોઈ જીવે કે ન જીવે મારે જીવવું છે. પહેલો નંબર લાવનાર વિદ્યાર્થી બીજા નંબરની ચિંતા કરતો જ નથી. આપણે બધા એક જ ઠરાવ કરવાનો છે, કોઈ વર્તે કે ન વર્તે આપણે જીવી લેવું છે, કોઈ જીવે કે ન જીવે આપણે જીવી લેવું છે. તો આપણને 100% નહીં 150% બળ આપણને મળવાનું છે જ. કોઈનું જોવાનું મન નહીં થાય એવા વિચારો બહાર જ આપણામાં પ્રગટાવશે જ. આપણે તો ત્રણ જ પુરુષો દાખલાનો વિચાર કરો, ભગતજીમાં જાગાસિંહ કૃષ્ણજી હતાનો ને એ તો ભયંકર દેશકાર હતા, ચાલીને જ જતા હતા, ગાડીઓ હતી જ નહીં, રેલવે તો આ નથી તે વખત નખાઈ, એવા ભયંકર દેશકાળમાં જાગા સ્વામી ચાલ્યા, ભગતજીમાં ચાલ્યા, જ્યાં સામે કૃષ્ણજી અદ્યા ચાલ્યા. એકવાર તો કૃષ્ણજી ત્યાં ઉઠ્યા ને અમદાવાદ સુધી જ્યાં સામે ચાલી નાખ્યું. કેવી શ્રદ્ધા હશે! એટલે મારો કહેવાનો મતલબ એટલો છે કે આપણે બહુ સાંભળ્યું અત્યાર સુધી, હવે નક્કી જ કરી નાખીએ જીવી લેવું છે, દાસના દાસ થઈને જીવી લેવું છે, બાપાને જે રીતે ગમે છે એ રીતે જીવી લેવું છે. શાસ્ત્રી મહારાજ વડતાલ રહ્યા, વડતાલના સાધુનું એક સેકન્ડ પૂરતું પણ જય સ્વામિનારાયણ અભાવની વાત ન સાંભળે. શ્રી મહારાજ તો કહી દેતા વડતાલના સાધુ તારો બાપ શું માર્યો છે. કેવી સેવા કરતા હતા મેં જોયું છે શાસ્ત્રી મહારાજ, કે હું વડતાલ રહ્યો છું. ભગતજી મહારાજ કહો, જાગા સ્વામી કહો, શાસ્ત્રી મહારાજ કહો, યોગી મહારાજ કહો, બાલ મુકુદ સ્વામી કહો, બાપાના વખતમાં બધી જે સમજાય, બાપાના વખતમાં જે સમજાય, યોગીનારાયણ સ્વામીની ભીડામાં યોગી મહારાજ કેટલું રહ્યા 18 વર્ષ. હવે આપણે તો જીવવાનો જ સંકલ્પ કરી નાખવો પડે. 18 વર્ષ વિજ્ઞાન સ્વામીની ભીડામાં યોગી મહારાજ આપણી ફરજ જ છે. કોઈનું નોંધવાનું વિચારવાનું, જય સ્વામિનારાયણ, પોતાની દાઢી ઉલવી લેવાની, દોડ્યા કરવાનું, જય સ્વામિનારાયણ કોઈ વર્તે કે ન વર્તે એના વિચારમાં જવાનું નહીં. જય સ્વામિનારાયણ આપણને ખૂબ બળ મળ્યા સિવાય રહેશે નહીં. કામાદિક દોષોને નહીં ટળવું હોય તો ટળી જશે, સામ સુરત ભાવ એકતાથી નહીં વર્તવાનું મન થાય તો વર્તી જશો. વિજ્ઞાન સ્વામી 18 વર્ષ સુધી ગરમ પ્રકૃતિ સહન કરી બાપા એ 18 વર્ષ. યોગી મહારાજ હસતા હસતા, વિજ્ઞાન સ્વામી કોઈ બોલે ને તો યોગી મહારાજ ગરમ થઈ જતા કે મારા ગુરુ મારા માટે વર્તે છે તો તમારે એમાં વચ્ચે આવવાની શી જરૂર છે. એટલે મારો કહેવાનો મતલબ એટલો છે, અહીં બેઠા છે બધા જ એટલું સમજી લે કે આપણે પોતે જ કરી લેવું છે. કોઈ જીવે કે ન જીવે એનો હાડાબારી આપણે રાખવી નથી. 200 વર્ષના ઇતિહાસમાં કોઈ રાખી નથી. આપણે પણ જલ્દી જોજે સમને હાડાબારી રાખ્યા સિવાય, કોઈની માથાપૂર્ણ પડ્યા સિવાય, કોઈ જાતની અપેક્ષા રાખ્યા સિવાય જે આપણે દોડવાનો સંકલ્પ કરીશું તો આપણને ખૂબ ખૂબ બળ મળશે. એ તો ઠીક, કામાદિક દોષ ટાળવા માટે જય સ્વામિનારાયણ અદ્ભુત બળ મળી જશે. કામ ક્રોધ ને લોભની કોઈ તાકાત નથી કે આપણને પજવી શકે. આપણે તો આ ગુણાતીત પુરુષો નવા અદ્ભુત સંતો બાલમોહન સ્વામી ને બધા સંતો એ વર્તી ગયા, એના તરફ જોઈને એમના ગુનાનો વાત ગયા જ કરવાના છે, જેના ફળ સ્વરૂપે કશું જ બાકી રહેતું હોય રહેવાનું નથી. તો વધારે કાંઈ કહેવું નથી. આજે એક સંકલ્પ કરી નાખવાનો, અત્યાર સુધી ભગતજી મહારાજ જાગાસિંહ કૃષ્ણજી હતા એમનું તો બહુ અપમાન થતું હતું. એક દરજી એક મોચીને જય સ્વામિનારાયણ, છતાંય પણ જય સ્વામિનારાયણ હજારો પ્રકારના અપમાનો એ લોકો સહન કરી ગયા, મીઠાશથી વિવેકથી સહજતાથી સરળતાથી. અત્યારે તો દેશકાળ બહુ સારા છે, અત્યારે તો આ કથા કરવાની જરૂર જ નથી, દોડવાનું જ છે.
અત્યારે દેશકાળ જ બહુ સારા છે, કોઈની માથામાં કોઈ પડતું જ નથી એવું એવું વાતાવરણ હું તો ચારે બાજુ જોયા કરું, વર્ષોથી જોયા કરું છું. તો આજના શુભ મંગલકારી દિવસે મહારાજના સ્વામીના ચરણાવિંદમાં પ્રાર્થના કરીએ, શાસ્ત્રીમાનના યોગીમાનના ચરણાવિંદમાં પ્રાર્થના કરીએ. બાપા અમને એવો બળ બુદ્ધિને શક્તિ આપજો જેના ફળસ્વરૂપે અમારામાં દાસત્વ પ્રગટી જાય, પ્રગટી જાય, પ્રગટી જાય. ભરભતભાઈ દાસ થઈને વર્ત્યા, ગુરુદીનભાઈ દાસ થઈને વર્ત્યા, જ્ઞાનપુરમાં દેવજી ભગત દાસ થઈને વર્ત્યા, દાદા ખાચર દાસ થઈને વર્ત્યા. 28 વર્ષ જરા દરબાર કરવા દાદા ખાચર દરબારમાં ભગવાન સ્વામિનારાયણ રહ્યા, એ દાદા ખાચર દાસના દાસ થઈને વર્ત્યા. તો આપણે બધાએ હવે જય સ્વામિનારાયણ ફરી વાર આની આ કથા કરવી ન પડે અને પોતાની દાઢી ઉલાવવા માટે જય સ્વામિનારાયણ સંબંધ જ જોઈ, ગુણ જ ગાઈને, સંબંધ જ જોઈને, ગુણ જ ગાઈને, અને દોડતા જ રહીએ, દોડતા જ રહીએ, દોડતા જ રહીએ. પછી ઘી જ કહેવા છે, સામાજિક વૃત્તિ ભજવાને અસમર્થ થઈ જશે. આ તો ડાપણની બુદ્ધિ પડી છે, આને આમ કરવું જોઈએ, આને આમ કેમ ન કર્યું, એ ડાપણના પાપે કરીને આપણને બધું નડે છે. આ ડાપણ છોડી દેજો કાલથી સવારે પૂજામાં, પૂજા વખત કરતી વખતે અમે આ ડાપણથી જીવીએ નહીં. એ મહારાજ બળ આપજો, જમતા વખત પ્રાર્થના કરીએ, રાત્રે સુતી વખત પ્રાર્થના કરીએ કે આપણે પોતાની દાઢી ઓલવી છે. બીજા પહેલો નંબર લાવનાર વિદ્યાર્થી ક્યારેય બીજાની માથાકૂળમાં પડતો જ નથી, ધ્યાન રાખજો. એટલે હવે આવી વાતો હવે અમારે બંધ કરવી છે. હા, ગુણગાન ગાયા કરીશું અને દોડ્યા કરો, બસ બધાના ગુણ જ વિચારો, ગુણ જ વિચારો. જ્યાં જાઓ ત્યાં એ ભગવાન સમજણનું નામ લે છે ને, બહુ થઈ ગયું, બહુ થઈ ગયું, બહુ થઈ ગયું, ઓછું છે, નામ લેશે બસ, બહુ થઈ ગયું, બહુ થઈ ગયું, એના જ વિચારમાં રહેવાનું. જેના ફળ સ્વરૂપે આપણને બળ મળ્યા સિવાય રહેશે નહીં, અને જેના ફળ સ્વરૂપે અહીંથી હઠ માન ને ઈર્ષા તમારે નહીં કાઢવા હોય તો જતા રહેશે. એટલે હવે આજથી ગોળપણ છોડી જ દેવાનું, છોડી જ દેવાનું. કેવું બધું સરસ જીવી ગયા અત્યાર સુધી 200 વર્ષના ઇતિહાસમાં, બાપરે બાપ, બાલમોહન સાંઈ, કૃષ્ણચરણ સ્વામી, એવા અદભુત સાધુ, બાપરે બાપ, એવું સરસ જીવી ગયા. તો આજના શુભ મંગલકારી દિવસે વધારે વિજયશ્રી કોઈ વાત નથી કરવી. મહારાજને સ્વામી શાસ્ત્રીમાનને યોગી મહારાજ સૌના ચરણાયન જોક જ પ્રાર્થના છે, અમને એવો બુદ્ધિયોગ આપજો. બસ ભૂલકું જ થવું છે, ભગતજી મહારાજ અને જાગા સ્વામી ગુણાતીત સમાજમાં 20-25 વર્ષ રહ્યા. મીઠાશ મીઠાશ ભક્તિ 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 ભક્તિ, બાપરે બાપરે બાપરે. શાસ્ત્રી મહારાજ વિવર્તાની ધરતી પર 12 વર્ષ રહ્યા. યોગી મહારાજ વિજ્ઞાન સ્વામીની સાથે રહ્યા. પ્રકૃતિ ગરમ હતી, યોગી મહારાજ બાપરે બાપ, કલ્પનાથી જ સાધુતા. જય સ્વામિનારાયણ. તો આપણી પરંપરામાં એવું અદભુત જીવન જીવનારો આખો સમાજ તૈયાર થઈ ગયો છે. ત્યારે હવે આપણે ટાઈમ બગાડવો નથી, આની વાત એકની એક વાત અમારે કરવી પડે એ ઠીક નથી લાગતો. આપણે નક્કી જ કરી નાખવાનું કે આપણે આપણે દોડવું છે, બસ. કોઈ દોડે કે ન દોડે, કોઈ જીવે કે ન જોવે, જીવે, પણ આપણે જીવી લેવું છે. આપણે આટલું જ પાકું કરી નાખો, એની એક વાત કર્યા કરીએ એટલે શું, આ ઠીક નથી લાગતું. એટલે આજથી સંકલ્પ કરી નાખજો, બાપા 100%, 150%, 1000% આપણને બળ આપ્યા સિવાય રહેશે જ નહીં. આ કદાચ જોવી જાય જે સમય રાત્રે 20 મિનિટ વધારે ભજન કરીને સૂઈ જવાનું, બસ. કદાચ જોઈ ગયું, કદાચ બોલી ગયું, રાત્રે 20 મિનિટ ભજન કરીને આપણે સૂઈ જવાનું. એ મહારાજ બળ આપજો, બળ આપજો. આટલું જ બળ માગી લેશો તો ગુણાતીત પુરુષો તો બળ આપવા તૈયાર છે. જ જ જ જ જ જલ્દી 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 પોતાની દાઢી ઓલવા માટે જ આપણે પ્રયત્ન કરવો છે. બીજાની દાઢી ઓલવા માટે આપણે જન્મ્યા નથી, ટાઈમ બગાડવો નથી. આજના શુભ મંગલકારી દિવસે મહારાજને સ્વામી શાસ્ત્રી મહારાજ યોગી મહારાજ કાકાજી બાપાજી મહાનસાઈ ડૉક્ટર સાહેબ ઈશ્વર વીર સાગર સ્વામી સૌના શરણાવી એક જ પ્રાર્થના છે, તમે જેવી રીતે જીવી ગયા એવું અમને બધાને ખૂબ ખૂબ જીવવાનું બળ આપો.
એ જ પ્રાર્થના સુરુચિ રાખજો. જીવાડશે જ જ જ સહેજાન સ્વામી મહારાજની જય.